ખાનગી સ્કૂલના શિક્ષક અને ગુરુની ગરિમાને લજવતો એક કિસ્સો સામે આવતા ચોકચારમાં જે જવાબ પામ્યો છે. હેવાન શિક્ષકે 14 વર્ષ વિદ્યાર્થીની સાથે સ્કૂલમાં જ વારંવાર દુષ્કર્મ આચર્યું, તેમજ વિદ્યાર્થીનીને સોશિયલ મીડિયામાં બેભસ્ત મેસેજ કરી હેરાન પણ કરી. સમગ્ર ઘટનાની જાણ વિદ્યાર્થીનીના વાલીને થતા તેઓએ નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ખાનગી શાળાના આ બનાવને લઈ શિક્ષકને માત્ર નોકરીથી કાઢી મૂકતા શિક્ષણ આલમમાં ચર્ચા સાથે રોષ વ્યાપી ગયો છે. ગઈ તારીખ 13/7/2020 રોજ યુરો સ્કૂલમાં ધોરણ 8માં ભણતી દીકરીની માતાની ફરિયાદ નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન આવી અને ફરિયાદ આપતા પીએસઆઈ શ્રી એમ એસ અસારી રૂબરૂ ફરિયાદ લેવામાં આવેલ છે, જેમાં તેના ક્લાસ ટીચર મનીષ પાઉલભાઈ પરમાર રહે કરોલી તાલુકો વસોદ જિલ્લો ખેડા નડિયાદ વિરુદ્ધમાં તે ફરિયાદ હતી, જેણે આ દીકરી સાથે બળજબરીપૂર્વક યુરો સ્કૂલના બીજા માળે જઈ અને જેન્ટ્સ ટોયલેટમાં બળજબરીપૂર્વક બળાત્કાર કર્યાની કેફિયત જણાવેલી તે ફરિયાદ લઈ અને ફરિયાદ અનુસંધાને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આજ રોજ તેના રિમાન્ડની પણ માંગણી કરવામાં આવેલ છે. પીપલગમાં આપણી યુરો સ્કૂલ સીબીએસઈ સ્કૂલ છે અને બનાવમાં એવું છે કે 16 ડિસેમ્બરે પેરેન્ટ્સે અમને ફરિયાદ કરી કે અમને રૂબરૂ મળવું છે. એટલે પ્રિન્સિપાલ મેડમને હાજરીમાં અમે લોકો ભેગા થયા. પ્રિન્સિપલ મેડમે અને જે વાલીએ છે એમણે એક વોટ્સઅપમાં જેપીજી બતાવી કે આવા બીભત્સ અમુક મેસેજો અમારા સ્કૂલના એક ટીચર છે જે કરી રહ્યા છે. એટલે 16 ડિસેમ્બરે 10:30 વાગે આ પેરેન્ટ્સની મિટિંગ અમારી સાથે થઈ અને અમને જાણ થઈ કે સ્કૂલ નિયમોના વિરુદ્ધ જઈ અને એ વાલી સાથે સંપર્ક સ્કૂલ અવર્સ પછી પણ કરતા હતા. અમે એ ટીચરને બોલાયા અને સંશોધન કર્યું ત્યારે એમણે જાતે સ્વીકાર્યું કે મારી ભૂલ છે અને મારથી આ ભૂલથી થઈ ગઈ છે. 16 ડિસેમ્બરે 4:00 વાગે જ આ ટીચરને અમે સસ્પેન્ડ કરી દીધા.